સુરેન્દ્રનગરની ઝાલાવાડ જિનિંગ મંડળીમાં કૌભાંડની રાવના પગલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. એ ડિવિઝન પોલીસ મથકે મંડળીના પ્રમુખ સહિત 11 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. જિનિંગ મંડળીમાં ભ્રષ્ટાચાર અંગેની રાવ 2 વર્ષ પહેલા ઉઠી હતી. પોલીસ કાર્યવાહી ન કરતા અરજદારે સુરેન્દ્રનગર એડિશનલ ચીફ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી, જેના પગલે કોર્ટે જવાબદારો સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરવાનો પોલીસને હુકુમ કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. કોર્ટના હુકુમ બાદ પોલીસ દ્વારા જવાબદારો સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નામદાર કોર્ટના સીઆરપીસી 156(3) મુજબના હુકમ અન્વયે એક આઈપીસી 406, 409, 420, 465, 468, 471, 114 મુજબની એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે, જેમાં ફરિયાદી વજુભાઈ અલ્લુભાઈ ગોહિલ રહે વસ્તળીવાળાઓએ નામદાર કોર્ટમાં એક અરજી કરેલ, જે અરજીના અન્વયે નામદાર કોર્ટે એફઆઈઆર દાખલ કરવાનો હુકમ કરતા ગઈકાલ તારીખ 30ના રોજ સિટી એ ડિવિઝનમાં ફરિયાદ દાખલ થયેલ છે. તો આ જે કાંઈ સુરેન્દ્રનગરની અંદર ચીટિંગ ગેંગ છે, જે કૌભાંડ કરવાવાળી ગેંગ છે, એ ગેંગ અમારી કોરોનો કાળ દરમિયાન લોકડાઉન હતું, એ લોકડાઉનમાં આ બેંક બેલેન્સ જોઈ જઈ કે 7-8 કરોડ રૂપિયા રોકડા પડ્યા છે અને આટલી જગ્યા પડી છે, તો આ લોકોએ ગમે એની યારે સેટિંગ કર્યું, ગમે એ કર્યું, આની અંદર અમારા સભાસદ નહોતા એ પ્રમુખ બની ગયા, એ ઉપપ્રમુખ બની ગયા, આખી કારોબારી રેચી નાખી, બધું કરી નાખ્યું, રાતોરાત ઊભું કર્યું અને ગુજરી જિલ્લાના પણ આમાં સહયોગ કરી છે. 1993 સાલની અંદર ફળચામાં ગયેલી મંડળીને, જે ફળચા અધિકારી નિવૃત્ત ડીડી મોરી અને રાયમલભાઈ બીજા 10 સદસ્યો, જેમણે સાથે મળીને આ મેરાપી પણ કર્યું, જે સભાસદો છે કોરોનાને કાળની અંદર જ્યારે લોકો સભાસદો પોતાની સલામતીની વિશે વિચારતા હતા, ત્યારે આ લોકોએ રાજકીય રીતે મેરાપી પણ કર્યું. અને એટલું જ નહીં, જે વિજયાનંદ કેટરસ સુરેન્દ્રનગર ખાતે તેઓએ પોતે જે સભાસદો હાજર ન હોય તેમની ખોટી સહીઓ કરી, તેમજ જે સભાસદો અવસાન પામેલા છે તેમની ખોટી સહીઓ કરી, ખોટા ઠરાવો કર્યા, ખોટા બોગસ દસ્તાવેજો ઊભા કર્યા અને મંડળીની અંદર 2 કરોડ 66 લાખ અને 75 હજાર રૂપિયાની ઊંચાપત કરેલી.